મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ઓમ સ્તુલ રાધ્યા જૈન ધર્મ પ્રવચન નો વિષય છે નવી સવાર નવો વિચાર આજથી લગભગ અગિયારસો વર્ષ પૂર્વે બનેલો અને આશરે ત્રણસો જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યમૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનો ચક્રવર્તીના જેવો ખજાનો છે રોજ સવાર પડે ને આપણી સમક્ષ એક વિચારની ભેટ આપણને રોજ આપી જાય છે કદાચ બર્થ ગિફ્ટ વર્ષમાં એક જ વખત મળે પરીક્ષામાં પાસ થયા હો તો એની પણ ગિફ્ટ કદાચ પરીક્ષામાં પાસ થવું ત્યારે જ મળે અથવા તો કોઈ પણ સારું કામ કર્યું હોય તો એ ગિફ્ટ એ દિવસે જ મળે એ વખતે મળે અરે કોઈ સારો એવોર્ડ પણ વર્ષની અંદરમાં કે જીવનમાં એક જ વાર મળતો હોય છે પણ આવા ગ્રંથકાર મહાપુરુષો રોજ સવારના પોરમાં મને તમને એક વિચારની ભેટ આપે છે રોજ એક નવો સુંદર તાજો ફ્રેશ વિચાર પાછો જૂનો વાસી વિચાર નહીં અને એ વિચાર જીવનની સાથે જોડાયેલો સતત જીવનને કામ લાગતો ડગલે પગલે કદમ કદમ પર હર નુક્કડ પર હર હર મોડ ઉપર આપણને આ વિચાર કામ લાગે એવો આપણી સવાર સુધારી આપે બપોરને ઉજરી બનાવે સંધ્યાને સોનેરી બનાવે રાતને ઉજવલ બનાવે એવા આવા સુંદર મજાના વિચારો આ ગ્રંથકાર મહાત્મા રોજ આપણને આપતા જાય છે એમાં સોલમાં નંબરનો વિચાર આપણે શરૂ કરેલો હતો હવે સોલથી સોલ સત્તર અઢાર અને ઓગણીસ આ ચાર વિચારો ધર્મ સંબંધી વિચારો છે ધર્મ એટલે જીવનમાં જે પણ શુભ આચાર આ જીવનની અંદરમાં ધર્મ કહેવાય જે પણ સુંદર આચારો છે સારા આચારો છે સજ્જનને શોભે એવા વ્યવહાર છે આ બધો ધર્મ કહેવાય છે એવું નથી કે દેરાસરમાં પૂજા કરવા જાઓ એ જ ધર્મ કે તપસ્યા કરો એ જ ધર્મ દાન સ્ત્રી તપ અને વાવ આ ચાર પ્રકારના ધર્મ બતાવ્યા છે હવે આ ચારેય પ્રકારના ધર્મમાંથી કોઈ પણ ચીજની આરાધના કરવી કોઈ પણ એક ચીજનું અનુષ્ઠાન કરવું ભૂખ્યાને ખવડાવવું ગૌશાળામાં જઈને ગાયને ઘાસ ખવડાવવું ઘરમાં રહેલા માતા પિતાને સાચવવા ઘરમાં રહેલી પત્નીને વફાદાર રહેવું એવી રીતે પૂજા કરવા જવું પ્રવચનોની અંદરમાં જવું આ તો ધર્મ છે જ પણ આ બધો વ્યવહાર ધર્મ પણ છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ જે પરિવારમાં રહીએ છીએ જે સંઘમાં રહીએ છીએ જે દેશમાં રહીએ છીએ એને વફાદાર રહેવું એને અનુકૂળ રહેવું એની સાથે ગદારી ન કરવી આપણે જીવનનો ધર્મ છે એટલે સુંદર આચાર આ જીવનનો ધર્મ શોર્ટ બહુ સારામાં સારી વ્યાખ્યા એમ તો ધર્મ સંબંધી હજારો વ્યાખ્યાઓ છે હજારો વ્યાખ્યાઓ જે આપણે આગળ જોવાના છીએ પણ ધર્મ એટલે શું કોઈ તમને પૂછે તો કે શુભ અનુષ્ઠાન અને શુભ આચરણ પ્રભુની આજ્ઞાનું પાલન આ બધું ધર્મ તત્વ કહેવાય છે હવે આ ધર્મ તત્વની વાત આ ચાર સૂત્રની અંદરમાં આપણને બતાવશે એક સાથે સોળ થી ઓગણીસ સોળ થી ઓગણીસ સુધીની અંદરમાં આપણને ધર્મ તત્વની વાતો બતાવે છે સોળમા નંબરનું સૂત્ર માત્મા જાણે કે એક આક્રોશ વ્યક્ત કરે છે એવું આ સૂત્ર છે અને આ સૂત્ર મને તમને બધાને લાગુ પડે છે અને આ સૂત્ર જાણે કે ડાયરેક્ટ આપણો કાન પકડવા તૈયાર છે બાકી બધા સૂત્રો છે ને દૂરથી કરા જ આપણને ઉપદેશ આપે આ સૂત્ર નજીકમાં આવે છે થોડો કાન ધીમેથી પકડે છે જેને ગુજરાતી ભાષામાં કાન આમરવો કહેવાય હિન્દી ભાષાની અંદરમાં જીસકો કાન પકડના કહેતે ભાઈ મેં કાન પકડ કે બાદ મેં કબૂલ કરી કાનની બૂટ પકડીને આપણા કાનને આમરીને એક સરસ મજાનો સવાલ પૂછે છે કે જીવનમાં ધર્મનું ફલ અનુભવે છે તો પછી અધર્મનું અનુષ્ઠાન તારા જીવનમાં કેમ દેખાય છે બધી જ વસ્તુ તને જીવનમાં ધર્મથી મળેલી છે એટલે આ સૂત્ર એમ કે છે કે ધર્મ તમને સરસ જિંદગી સુંદર જિંદગી સુવારી જિંદગી સ્મૂધ જિંદગી આપે છે તો તમે ધર્મને શું આપ્યું ધર્મ તમને આપે છે તો તમે પણ ધર્મને આપો બસ આ એક સરસ મજાનું સૂત્ર આ સૂત્ર આપણને સમજાવે છે બહુ નાની વાત છે સિમ્પલ વાત છે તમને ધર્મ એ આપ્યું તમારે ધર્મને આપવાનું ધર્મ એ આપણને આપ્યું એટલે ધર્મનું ફલ આપણે અનુભવ્યું હવે ઘણા કે છે કે ગુરુદેવ શું ધર્મનું ફળ શું બતાવો તો ખરા શું જીવનમાં સાક્ષાત ધર્મનું ફલ શું જોવા માટે શું મળે હું તમને આજે ગંભીર વાત કહેવા માટે માંગુ છું મેં જેટલા પણ આ સુધીમાં મેગેઝીનો વાંચ્યા જેટલા પણ ન્યૂઝપેપરો વાંચ્યા જેટલા પણ ગવર્મેન્ટ તરફથી પ્રકાશિત થતા જેટલા પણ કોઈક એવા સારા ફિગર મને મળ્યા મેં બધા નોટમાં ડાઉનલોડ કરેલા છે લખી નાખ્યા છે નોટડાઉન કરી અને આજે હું તમને બતાવું છું કે મારી તમારી જિંદગી તો આજે કેટલી બધી સારી છે એટલે કે ધર્મનું ફલ આપણે કેટલું બધું અનુભવીએ છીએ ભલે આપણે કરોડપતિ નથી બન્યા માની લીધું કે આપણે બહુ મોટા બંગલામાં નથી લીધા માની લીધું કે આપણી પાસે ફરારી કાર નથી માની લીધું તમે એમ કહેશો ને ગુરુદેવ શું મને ધર્મનું ફલ મળ્યું હું બસ શાંતિની જિંદગી જીવું છું રોજ નોકરી કરું છું પૈસા કમાવું છું મહિનાનો ખર્ચો નીકળી જાય છે થોડું ઘણું બેંક બેલેન્સ વધે છે એટલી બધી જિંદગી મારી હાઈ લાઈફ પણ નથી એટલી બહુ બહુ ઉચ્ચ પ્રકારની જિંદગી લક્ઝરિયસ લાઈફ પણ નથી તો ઠીક છે તમને કદાચ એમ થતું હશે કે મારી જિંદગીમાં મને શું કશું ધર્મનું ફલ શું મળ્યું છે હું તમને આજે કેટલી ગંભીર બાબત તરફ એક એક નજર નોંધાવવા માટે માગું છું બીજી બીજી બધી વાત આપણે પછી કરીશું પણ હું તમને એક વાત કહું તમે સવારના જ્યારે ઉઠો છો ત્યારે કદાચ પેટ ખાલી હશે આપણે જૈન છીએ કદાચ ભોજન નથી કરતા માની લો કે આ પ્રવચન સાંભળનારી કેટલીક વ્યક્તિઓ છે જે ભોજન નથી કરતી બહુ ચુસ્ત છે અથવા તો કેટલીક વ્યક્તિઓ એવી છે કે જે લોકોએ રાતના ખાધું છે પણ આઠ વાગે સાત વાગે સાડા છ વાગે મોડામાં મોડું નવ દસ અગિયાર વાગે કદાચ ખાવાનું નિપટાવી દીધું ભોજન બંધ કરી લા હવે બારા વાગે ખાનાકા ખાના છોડ દયા ભોજન બંધ કરા એટલે રાતના એક વાગ્યો બે વાગ્યો ત્રણ વાગ્યા ચાર વાગ્યા સવારે કદાચ નવ વાગે દસ વાગે ઉઠો એટલે પેટ તમને ખાલી લાગે છે પણ આપણે કદાચ રાતના સૂતા પછી ઉઠીએ છીએ ત્યારે પેટ ખાલી હોય છે પણ સુવા જઈએ છીએ ત્યારે તો પેટ ક્યાંકથી ભરેલું હોય છે બે વખત ત્રણ વખત ચાર વખત આપણને ભોજન ક્યાંકથી મળી જાય છે પણ હું તમને કહું આ આપણો ધર્મનું ફલ છે ક્યાંકથી ભોજનનો બંદોબસ્ત થઈ ગયો ભલે રોજ મીઠાઈ ખાવા ના મળી પણ રોટલી સબ્જી દાળ ભાત ચાવલ ગયા ને હવે હું તમને એ બતાવવા માટે માગુ છું કે હિન્દુસ્તાનના ગવર્મેન્ટના ફિગર બતાવે છે કે રોજ આ દેશની અંદર ઓગણીસ કરોડ વન નાઇન તમે વિચારી શકો છો એમાં મારો તમારો નંબર નથી શું આ ધર્મનું ફલ નથી દેખાતું આપણને જાતને સવાલ પૂછવા જેવો છે આ સૂત્ર મારો તમારો કાન પકડીને કહે છે કે દોસ્ત આ દેશની અંદરમાં માત્ર હિન્દુસ્તાનની વાત કરું છું દુનિયાની વાત છોડો દુનિયાના ફિકરો મારી પાસે રહેલા છે એને આપણે નથી પકડવા આપણે જે દેશમાં રહીએ છીએ જે ધરતી ઉપર આપણે જીવીએ છીએ જે હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણે રહીએ છીએ જે ભારતના દેશ તરીકે આપણે ભારતીય નાગરિક તરીકે જીવી રહેલા છીએ એ દેશની અંદરમાં મારી તમારી જેવા માનવો એમાં નાનકડા બાળકો પણ આવી ગયા વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ આવી ગયા યુવાનો પણ આવી ગયા આજે કેટલી જૈન સંસ્થાઓ રોજ સવારના પોળમાં ભૂખ્યાઓને ભોજન પહોંચાડે છે માવીર ખીચડી ઘર તરીકે રોજના સેંકડો લોકોને જૈનો જમાડવાનું કામ કરે છે આટલા બધા અન્ન ક્ષેત્ર છે આટલા બધા સદાવ્રતો છે આટલી બધી ગવર્મેન્ટની યોજનાઓ ચાલે છે આટલી બધી ગવર્મેન્ટની યોજનાઓ પૂર બહાર નિયંત્રણમાં ચાલે છે જાત જાતની અન્નપૂર્ણ યોજનાઓ ચાલુ હોવા છતાં પણ એ વ્યક્તિનું કમનસીબ ગણો કે સરકારનો ભ્રષ્ટાચાર ગણો કે જે પણ ગણો એ ગણો પણ આજની તારીખની અંદરમાં ફિગર એમ કહે છે કે આ દેશમાં રોજના ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા સુવે છે આપણે ભૂખ્યા સુવા નથી પડતું શું આ ધર્મનું ફળ નથી અનુભવાતું અને તમને ખબર છે ભૂખના જેવું દુઃખ જીવનમાં કોઈ નથી ઉમાશંકર જોશીએ લખ્યું છે ભૂખ્યા જનોનો જઠરાગણી જો જાગશે ખંડેરની ભસ્મ કડી નહીં લાદશે જ્યારે ભૂખ્યાઓનો જ્યારે આગ ભભૂકી ઉઠશે ને ત્યારે શ્રીમંતોની ઇમારતોની એક નાનકડી ઈટનો ટુકડો પણ જોવા માટે નહીં મળે બધું જલીને સાફ થઈ જવાનું આપણે એ વાત જોવી છે કે આ દેશની અંદરમાં ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા સુવે છે આપણને સવારના પોરમાં ઉઠ્યા દૂધ ચા નાસ્તો ગરમ ગરમ ચીજ ઇટલી ઢોસા ઉત્તપ્પા ઘરમાં રહેલા ખાખરા નાસ્તો ફ્રૂટ જ્યુસ આ બધું આપણને જમવા માટે મળે છે શું આ ધર્મનું ફળ નથી લાગતું બીજા નંબરની અંદરમાં વાત બતાવવા માટે માગું છું કે

કે દર વર્ષે દસમી સપ્ટેમ્બર એને વર્લ્ડ સુસાઇડ પ્રિવેશન્સ ડે તરીકે ઉજવાય છે છતાં પણ દર વર્ષે વિશ્વની અંદરમાં પૂરા વિશ્વની વાત કરીએ તો આખા વિશ્વની અંદરમાં આઠ લાખ લોકો સુસાઇડ કરે છે માત્ર ગુજરાતની અંદરમાં રોજના પંચાવન જેટલી સુસાઇડની ઘટના બને છે રોજની અને આખા વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વની અંદરમાં દર ચાલીસ સેકન્ડે દર સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે દર સેકન્ડે વિચારી શકશો શું એને તકલીફ પડી હશે જીવન કોને ન હોય આ ધર્મનું ફલની વાત બતાવું છું સાંભળીને ધૂજી જવાય સાબરીને ચોંકી જવાય રૂમાડા ખાડા થઈ જાય પ્રભુ હું તમારો શું ઉપકાર માનું કે મને મને તમે આવી લાઈફ નથી આપી આજ મારું જીવનમાં ધર્મનો ઉપકાર રહેલો છે આપણે ધર્મની સાથે ક્યારેક છે ને દલીલો કરીએ લોજિક લગાડવા જઈએ ક્યારેક દાખલા લગાડવા જઈએ ક્યારેક મનના તરંગો એની સાથે લગાડવા જઈએ છીએ ત્યારે મનમાં વિચારી લેજો કે રોજ ચાલીસ દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિને જયારે સુસાઈડ કરવું પડે છે એવી દુઃખજભરી જિંદગી જયારે એને જીવવી પડે છે આખા નાખા પરિવારોએ સુસાઈડ કર્યું હોય એવી ઘટનાઓ તમે જોઈ હશે પૂરાના પૂરા પરિવાર પરિવારના દસ થી પંદર સદસ્યોએ ઝેર પી લીધું અને આપઘાત કરી નાખ્યો કોને જીવન કોને વાલું ન હોય કોને મરવાનું મન થાય નાનકડી કીડીને પણ જીવવાનું મન થાય તમે તો એ પણ ભાગી જશે કેમ એને મોતનો ડર હોવા છતાં પણ દર ચાલીસ સેકન્ડે આ હિન્દુસ્તાનની અંદરમાં એક સુસાઈડની ઘટના બને છે ચાલીસ સેકન્ડ તમે વિચારીને જો રોજની કેટલી ઘટના થઈ વર્ષની કેટલી ઘટનાઓ બની એટલે આ દેશની અંદરમાં આટલી આપઘાતની ઘટના છતાં પણ આપણે બચી જઈએ છીએ બસ એ જ બતાવે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કેટલા અને છતાં પણ આપણે ફરિયાદો કરવાની ધર્મનું ફળ મને મળતું નથી ધર્મનું ફળ મને અનુભવવા માટે નથી મળતું આ બોલતા પહેલા એક વખત છે ને શાંતિથી વિચાર કરી લેવો જોઈએ હવે બીજી આગળ બતાવું ધ્રુજી જવાય એવી હકીકત એટલા માટે બતાવું છું કે ધર્મનું ફળ આપણે જીવનમાં કેટલું બધું અનુભવીએ છીએ અને છતાં પણ અધર્મનું અનુષ્ઠાન કરવાનું છતાં પણ રાત્રિ ભોજન કરવાનું નફટ ભરીને દારૂ પીવાના નોનવેજ ખાવાનું અભક્ષના ભોજન કરવાના બિનજરૂરી પાપો કરવાના લગ્ન લોન ઉપર કરવાના રાત્રિ ભોજનના લગ્ન કરવાના પણ સેના માટે શું જરૂર છે લગ્ન કરવા માટે મળ્યા એ ધર્મનું ફલ છે આ દેશની અંદરમાં લોકોને કન્યા નથી મળતી લગ્ન નથી થતા એવા એવા જૈન પરિવારના યુવક યુવતીઓ જોયા છે કે સારા છે સજ્જન છે સુંદર છે બ્યુટીફુલ છે એજ્યુકેટેડ છે ભણેરા છે બધું જ હોવા છતાં કોને જાણે કેવા પ્રકારનો અંતરાય કર્મ છે કે સત્યાવીસ વર્ષ ને ત્રીસ ત્રીસ વર્ષ ને બત્રીસ વર્ષની કન્યાઓ ઘરમાં છે લગ્ન થતા નથી અને તમારા લગ્ન થયા એક સારો છોકરો મળ્યો સારી છોકરી મળી ગઈ સારો ઘર અને વર મળી ગયો અને પછી અધર્મનું અનુષ્ઠાન કરવાનું લગ્નમાં પણ રાત્રિ ભોજનના જલસા કરવાના અગર જો મારું ચાલે તો આ દેશ આ જૈન પરંપરાના શાસનની અંદરમાં એક કાયદેસર કાયદો ઘુસાડી દેવો જોઈએ કે સમગ્ર જૈન પરિવારે કમ્પલસરી લગ્ન તો દિવસના જ કરવાના અને એમાં રાત્રિ ભોજન નહીં અભક્ષના ખાનપાન નહીં જમીન કન નહીં નોનવેજ નહીં અને દારૂ નહીં આ જૈનોના લગ્નની અંદરમાં આ બધા જ અનાચારના પાપ અધર્મ ઘૂસી ગયેલા છે એટલે આ સૂત્ર આપણને કહે છે કે ભાઈ ધર્મનું ફળ અનુભવો છો અને અધર્મનું અનુષ્ઠાન કરી લેવાનું ચલો આગળ બતાવું છું હવે અકસ્માત ની વાત બતાવું છું આપઘાતની વાત જાણીને હવે અકસ્માત જાણું આ દેશની અંદરમાં એમ કહેવાય છે દર વર્ષે બાર લાખ એક્સિડન્ટ થાય છે દર વર્ષે એમાં બે કરોડ થી પાંચ કરોડ લોકો ઈજાગ્રસ્ત બને છે મારી પાસે એવા ફિગરો છે કે માર્ગ અકસ્માત ની અંદરમાં જે રસ્તામાં એક્સિડન્ટ થાય છે ને અમે આ વિહારોની અંદરમાં કેટલા બધા અકસ્માતો જોઈએ છીએ હજી ગઈકાલે રસ્તાની અંદરમાં વિહાર કરતા હતા હવે કબરની આ ઘટના ક્યારે બની હશે એક મોટી ટ્રકની નીચે બાઇક આખું નાખું અંદરમાં ડબાઈ ગયેલું હતું હવે વિચાર આવ્યો કે કદાચ આ બાઇક નીચે બાઇક ચલાવનારો યુવક કે જે પણ ભાઈ હશે કદાચ જીવ્યો તો નહીં જોવાય આખો નાખો કચરાઈ ગયેલો હશે બાઇક આખી કચરાઈ ગયેલી જોવા માટે મળી તો એમ કહેવાય છે કે દેશમાં માર્ગ અકસ્માતમાં

માર્ગ અકસ્માત થયા અને એની અંદરમાં કુલ અંદર ઓગણપચાસ અને એની અંદરમાં એક લાખ એકાવન હજાર એકસો તેર વ્યક્તિઓના મોત થઈ ગયા આ દેશની અંદરમાં અકસ્માતની ઘટના બતાવું છું ખાલી અકસ્માત બીજાની વાતો છોડો હજી આગળ બતાવી દઉં દેશમાં માર્ગ અકસ્માતની અંદરમાં રોજના સરેરાશ ચારસો પંદર જણા મૃત્યુ પામે છે અલગ અલગ ફિગરો મારી પાસે છે જે દુનિયામાં સૌથી વધારે છે આપણા દેશની અંદરમાં એટલે કે આખું દેશની અંદરમાં આખું વર્ષ જોવા માટે જાઓ તો દોઢ લાખ જેટલા માર્ગ અકસ્માત થાય છે અને ટ્રાફિકની નિયમની અવગણના કરવાની અંદરમાં સિત્તેર ટકા લોકોના તો મોત ઓવર સ્પીડના કારણે થાય છે એટલે કે સાડા ચાર લાખ કરતા પણ વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા અને આ મૃત્યુ પામનારા સિત્તેર ટકામાંથી અઢાર થી પિસ્તાલીસ વર્ષની વયના લોકો સૌથી વધુ હોય છે ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનના આંકડા અનુસાર દર વર્ષે ફરી વખત બતાવું છું ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન એનો જે ફિગર છે એ પ્રમાણે દર વર્ષે દુનિયાભરની અંદરમાં સાડા બાર લાખ લોકોનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે દુનિયાભરના વાહનોની કુલ સંખ્યા ત્રણ ટકા જેટલી જ છે અને એટલો હિસ્સો ભારતની અંદરમાં હોવા છતાં પણ સૌથી વધુ અકસ્માતની ઘટના ભારતની અંદરમાં બને છે આવા હું તમને ફિકર કેટલા બતાવું કેટલી બધી વાતો બતાવું આપણને એમ થાય છે કે ધર્મનું ફલ મને શું મળ્યું શું આપણે ગાડી લઈને ગયા તમે બાઇક લઈને ગયા સ્કૂટર લઈને ગયા એક્ટિવા લઈને ગયા તમારા બાળકો સ્કૂલમાં ગયા સ્કૂલ બસની અંદરમાં ગયા અને હેમખેમ પાછા આવ્યા શું તમને આ ધર્મનું ફલ નથી લાગતું કેટલા લોકો તમે વિચારજો ને કે કેટલી બધી ઘટનાઓ બને છે કે સરેરાશ ચારસો પંદર જણા માર અકસ્માતની અંદરમાં રોજના મૃત્યુ પામે છે એમાંથી જો આપણે હેમખેમ બચી જતા હોઈએ તો માનવું પડે કે આ ધર્મનું જ ફલ છે અને છતાં પણ આ ધર્મનું અનુષ્ઠાન આ સૂત્ર આક્રોશ વ્યક્ત કરે છે આ સૂત્ર મને તમને એક ઠપકો આપે છે ડાટે છે મારો તમારો કાન પકડે છે કે ભાઈ ધર્મએ તને આપ્યું તે ધર્મને શું આપ્યું તને ધર્મ સુવારી જિંદગી આપી સમૃદ્ધ જિંદગી આપી સ્મૂધ જિંદગી આપી

કેસી બાતે ધર્મને સાચવવો નથી અને ધર્મના ફલ બધા છે કેવી રીતે બની શકશે ધર્મસ્ય ફલમ નિચ્છંતિ ધર્મમ ધર્મસ્ય ફલમ ઈચ્છાંતી ધર્મમ નિચ્છંતિ માનવા કેવા મનુષ્યો છે ધર્મનો ફળ ફલ બધું જોઈએ છીએ સારો પરિવાર સારી પત્ની સારું ઘર સુંદર શરીર સમૃદ્ધ જિંદગી લાઈફ સ્ટાઇલ સુંદર મજાની લક્ઝરિયસ લાઈફ આ બધું સરસ મજાનું જોઈએ બ્રેન સારામાં સારું જોઈએ પરીક્ષામાં માર્ક સારામાં સારા જોઈએ જોબ સારામાં સારી જોઈએ મારો ધંધો સારામાં સારો ચાલવો જોઈએ મારું ઘર સારા એરિયા મને મળવું જોઈએ આ બધી જ અપેક્ષા જયારે માણસ રાખે છે આ એના જેવી વાત છે કેરી ખાવાની ઈચ્છા છે પણ કેરીના વૃક્ષને સાચવવું નથી ધર્મના ફલ બધા અનુભવા છે અને અધર્મના અનુષ્ઠાન કરવા છે અધર્મનું આચરણ કરવું છે જોઈએ છે ધર્મનું ફલ અને આચરણ કરવું છે અધર્મ વાહ કેવી રીતે બની શકશે આ બસ આ આ સવાલ મને તમને સૂત્ર પૂછે છે અને ધર્મના ફલની જો આપણે વાત કરતા હોઈએ તો હજી આગળ બતાવી દઉં આપણે વાત કરી છે ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા શોભે છે દર ચાલીસ સેકન્ડે એક આપઘાતનો કિસ્સો બને છે દર વર્ષે બાર લાખ લોકો રોડ અકસ્માતની અંદરમાં મૃત્યુ પામે છે હજી આગળ બતાવી દઉં એમ કહેવાય છે કે આ દેશની અંદર દર પંદર મિનિટે એક બળાત્કારની ઘટના બને છે રેપ થાય છે યુવાન કન્યા હોય કોલેજ જતી હોય સરસ મજાનું કુદરત તરફથી રૂપ મળેલું હોય આધુનિક વસ્તુ પહેરેલા હોય ફેશનેબલ વસ્તુ પહેરીને જયારે નીકળતી હોય અને એ કન્યા હેમખેમ પાછી આવે આ પણ એને ધર્મનું ફલ કહેવાય છે બાકી છેલ બટાવ યુવકો વિષયોથી ઉભરાતા યુવકો સેક્સી મૂવીઓ જોયા પછી કીડાઓ અંદરમાં ખતબતા હોય અને એવા સમયની અંદરમાં રાતના સમયમાં ગરબા રમવા માટે ગયેલી દીકરી પણ જો હેમખેમ પાછી આવતી હોય તો એ દીકરીને કહેવું પડે બેટા આ ધર્મનું ફલ છે તને દેરાસર જવું ગમતું નથી ને તને પરમાત્માની પૂજા કરવાની તને એલર્જી લાગે છે તને સામાયિક કરવું ગમતું નથી તને ધર્મની વાત કરીએ તારું નાપ ચડી જાય છે તારા નાકનું ટીચકું જરા પો થઈ જાય છે મમ્મી વાય હાઉ આ બધું શું છે શેના માટે ધર્મ કરવાનું મમ્મી મને ફોર્સ નહીં કરવાનો ધર્મ માટે આગ્રહ નહીં કરવાનો મને મને ઇન્ટરેસ્ટ નથી મને ઈચ્છા નથી બેન ઈચ્છા નથી તારી વાત બરોબર છે પણ કાન ખોલીને સાંભળી લે તારા જેવી યુવતીઓ ઉપર દર પંદર મિનિટે એક રેપ થાય છે આ દેશની અંદરમાં કરનારા કેમ કરે છે શું કરે છે ખોટા છે બધી વાત બરોબર છે પણ તને ધર્મનું ફળ મળ્યું છે ને તારું રૂપ સચવાઈ ગયું તારી યુવાની સચવાઈ ગઈ તને જીવનમાં કોઈ તકલીફ નથી પડી આ આ એક ધર્મનું ફળ રહેલું છે હજી આગળ બતાવી અમેરિકા જેવા દેશની અંદરમાં લોકોના ગન શૂટિંગની અંદરમાં મોત થઈ ગયા છે અમેરિકામાં ગન કલ્ચર એટલું ભયંકર રીતે વ્યાપ્ત બનેલું છે એટલું ભયંકર ચાલે છે કે ત્યાં આગળ જેમ આપણે ખિસ્સાની અંદરમાં પેન રાખીએ છીએ એવી રીતે લોકો ત્યાં આગળ ખિસ્સાની અંદરમાં ગન રાખીને ફરતા હોય છે પૂછી લેજો કોઈ તમારો

અને વિક્રમ ઈસવીસન બે હજાર બે પંદર ની વચ્ચમાં ચાલીસ હજાર ટીનેજર્સે આપઘાત કર્યો છે ચાલીસ હજાર આપઘાતની વાત કરીને ચાલીસ હજાર ટીનેજર્સ લોકો બીજા લોકોની વાત છોડો બુઝુર્ગોની વાત છોડો નાના બાળકોની વાત છોડો પરંતુ ટુ જીરો ફિફ્ટીન ટુ જીરો ઈલેવન થી ટુ જીરો ફિફ્ટીનની વચ્ચની અંદરમાં ચાલીસ હજાર પચાસ યુવકો આપઘાત કરતા હોય છે ચાર કરોડ તમે વિચારી શકો છો અને હિન્દુસ્તાનની અંદરમાં ચાલીસ લાખ ગર્ભપાતના કિસ્સા બને છે ચાલીસ લાખ લોકો પેટમાં રહેલા બાલકને ખતમ કરી નાખે છે એબોસન કરાવી દે છે ચાર કરોડ એબોશન્સ અમેરિકામાં અને ચાલીસ લાખ એબોસન્સ માત્ર ઇન્ડિયાની અંદર થાય છે તમે વિચારી લોજો કે આપણે તો જીવનમાં કેટલા સુખી છીએ આપણને માએ જન્મ આપ્યો અહીં સુધી પહોંચાડ્યા ધર્મ નામનો શબ્દ આપણે જીવનમાં સાંભળવા માટે મળ્યો આવી જીનવાણી સાંભળવા માટે મળી છતાં પણ ધર્મનું ફલ નથી દેખાતું અને પછી કહેવાનું ધર્મ મને શું આપ્યું મને ધર્મ સેના માટે કરવાનો દોસ્ત આવી જિંદગી તને નથી મળી એ ધર્મનું ફલ રહેલું છે હજી આગળ બતાવું આ દેશની અંદરમાં ઘર વગરના લોકો કેટલા હશે તમે વિચારી શકો છો હિન્દુસ્તાનના ફિકરો એમ કે હિન્દુસ્તાનની અડધી વસ્તી પાસે હજી પોતાનું ઘર નથી તમારી પાસે પોતાનું ઘર છે જેને સરસ મજાનું આશિયાના કહેવાય તમે એને સરસ મજાનું ઘરનું નામ આપેલું હશે કેટલાક પરિવારો ધર્મ ઘરને નામ આપ્યું છે ધર્મલાભ કેટલાક લોકોએ ધર્મ ઘરને નામ આપ્યું છે પ્રતિક્ષા જલસા આવા બધા બંગલાઓ અને ફ્લેટોની અંદરમાં આપણે રહીએ છીએ પણ આ દેશની અંદરમાં કરોડો લોકો એવા છે કે જેને રહેવા માટે પોતાનું ઘર નથી તમે એકવાર અમારી સાથે બિહારની અંદરમાં આવો આ કડકડતી ઠંડીની અંદરમાં માત્ર પ્લાસ્ટિકનું છાપડું નાખ્યું હોય રોડના ખૂનાની અંદરમાં ગંદી બસ્તી ગંદકી ફરતી હોય મચ્છરો વળવણતા હોય માખીઓ પારાવાર બનતી હોય અને ગમે ત્યારે પોલીસ આવીને ઘરને તોડી જાય માત્ર પ્લાસ્ટિક બસ ઘર નામે શું છે પ્લાસ્ટિક છે લાકડાના ચૂલા મૂકવાના એની ઉપર માટીના કુંડા મૂકેલા હોય કેટલાય દિવસોના મેલા ઘેલા કપડાં પહેરેલી ઘરની સ્ત્રીઓ રસોઈ બનાવતી હોય અને અમે વિહારમાં ધારીને હું જોઉં છું માત્ર જમવા માટે રોટલો અને મરચું સિવાય એના ભાણાની અંદરમાં કશું નથી હોતું છે આપણી એવી જિંદગી પીવાના પાણીના લોકોને ઠેકાણા નથી પીવાનું પાણી નથી પહેરવા માટે વસ્ત્રો નથી અમે આ વિહારમાં તો મને એટલો બધો વિચાર આવે છે કે આપણે મને ઘણીવાર એવો વિચાર આવે કે રસ્તામાં એક ટ્રક ટ્રક લઈને ફરીએ અને એમાં કપડાં ખાવાની વસ્તુઓ સામગ્રી ઘરની જરૂરિયાતો બ્લેન્કેટ આ બધું લઈને ફરીએ એટલા બધા લોકો રસ્તાની અંદરમાં ગરીબ દેખાતા હોય છે એમ લાગે કે શ્રીમંતોના ઘરની અંદરમાં એટલા બધા કપડાં પડ્યા છે કે જે લોકોને પહેરવા નથી અને આ લોકોને વસ્ત્રની એટલી જરૂરિયાત છે કે ઠીગડા મારી મારીને વસ્તો પહેરતા હોય છે હમણાં જ વિહારની અંદરમાં મેં એક બાળક જોયો ઠંડીની અંદરમાં તૂટ્યું વારીને સવારના પોરમાં રોડ ઉપર બેઠેલો હતો મેં ગણ્યું એના એના એની ચડ્ડી પહેરેલી હતી માત્ર ચડ્ડી અને ચડ્ડી ઉપર સાત જગ્યાએ એની મમ્મીએ ઠીગડા મારેલા હતા સાત જગ્યાએ મને તો એમ થયું કે આનો ફોટો પડાવી લો માણસ પાસે સાથે કોઈ હતા નહીં ભાઈ પણ ફોટો પડાવી અને આ આ વોટ્સઅપ પ્રવચનમાં મૂકવું કે જોઈ લો આ ધર્મનું ફલ છે આપણને છે એવા કપડાં પહેરવા મળે છે તમારા દીકરાઓને સ્કૂલના કપડા અલગ પછી નાઇટ ડ્રેસ અલગ પછી પાર્ટીઓમાં જવા માટેના અલગ ઘરમાં પહેરવા માટેના કપડા અલગ લગ્નમાં જવું હોત તો કપડાં અલગ છે બારગામ ફરવા જવું હોત તો કપડાં અલગ છે અને છતાં પણ આપણે ફરિયાદો કરવાની મારી જિંદગીમાં મજા નથી મને ધર્મનું ફલ નથી મળતું દોસ્ત એકવાર આ રસ્તાની અંદરમાં જોઈ લે કેવા ગરીબ માણસો આ દેશની અંદરમાં રહેલા હોય છે ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા સુવે છે પહેરવા કપડો નથી પાણી પીવાનું નથી પાણી પીવાનું અરે હજી આગળ વાત કરું રોગની વાત કરું રોગ ચલો બીજા બધા રોગ છોડો ડાયાબિટીસ તો છે આ બધા રોગો તો છે પણ સૌથી ભયંકર જે રોગ આપણે ગણીએ છીએ કેન્સર અને હાર્ટ એટેક એમાં એમ કહેવાય છે કે બે હજાર પંદરની ની અંદરમાં એટલે કે હમણાં હમણાં તાજેતરના અરે સોરી મિચ્છાં ગુણમ ટુ જીરો ટુ ટુ જીરો ડબલ ટુમાં એટલે બે હજાર બાવીસમાં માં ઈસવીસન બે હજાર બાવીસની ની અંદરમાં ચૌદ લાખ એકસઠ હજાર કેન્સરના કિસ્સા નોંધાયેલા છે ચૌદ લાખ વ્યક્તિઓને કેન્સર છે અને એમાંથી આઠ લાખ લોકોના મોત થઈ ગયા એટલે કે રોજના બે હજાર બસો પંદર જણા કેન્સરથી મોત થાય છે બે હજાર બસો પંદર જણાનું આપણને છે કોઈ તકલીફ મજેથી ખાઈ શકીએ છીએ પી શકીએ છીએ આ ધર્મનું ફલ નથી દેખાતું એકવાર જઈ આવો બ્રીજ કેન્ડીમાં એકવાર જઈ આવો જસલોક ની અંદર માં એકવાર જઈ આવો બોમ્બે હોસ્પિટલ માં એકવાર જઈ આવો હરકિશનાથ હોસ્પિટલ માં એકવાર જઈ આવો લીલાવતી હોસ્પિટલ માં એકવાર આટો મારી આવો અમદાવાદ ની વીએસ હોસ્પિટલ ની અંદર માં મોટી મોટી હોસ્પિટલ માં આટા મારો અમે જાલના ની અંદર માં ગયા જાલના માં તો જાણે કે આખી એક સોસાયટી છે હોસ્પિટલો થી આખી નાખી ભરેલી મે પૂછ્યું આ લોકો ને આટલી બધી હોસ્પિટલ સાહેબ અમારા જાલના ની હોસ્પિટલો વખણાય છે ક્યાં ને ક્યાંથી લોકો અહીંયા સારવાર કરવા માટે આવે છે એ હોસ્પિટલોમાં એક વાર તારે ખબર પડે કે લોકો કેવા રોગના બીછાને સુતેલા છે આપણે હરી શકીએ ફરી શકીએ છીએ ખાઈ શકીએ છીએ પી શકીએ છીએ આ ધર્મનું ફલ નથી દેખાતું આપણને માત્ર રોગોની વાત કરું તો આ કેન્સરનો રોગ જે માઝા મૂક્યો છે માત્ર બે હજાર બાવીસની ની અંદરમાં ચૌદ લાખ એકસઠ હજાર કિસ્સા તો માત્ર ખાલી આ રોગના રહેલા હતા હવે આની સામે કમ્પેર કરો છે મારી તમારી જિંદગીમાં કોઈ આવી તકલીફ છતાં પણ આપણે કહીએ મને ધર્મ એ શું આપ્યું ધર્મથી મને શું મળ્યું આ બધું જ છે અને છતાં પણ અધર્મનું આચરણ કરવાનું છતાં પણ મજેથી અધર્મની અધર્મની બોલબાલા કરવાની છતી છતી શક્તિ તાકાત છે તમે સમજ્યા છો કે આ પાપ છે છતાં પણ રાત્રિ ભોજન કરવાનું ગુરુદેવ તકલીફ પડતી એ ભૂખ લગતી એ જમીન કણ ખાનારા આ મહારાષ્ટ્રના એરિયાની અંદરમાં ફરતા ફરતા મેં કેટલાય સ્થાનકવાસી પરિવાર આપણા મંદિર માર્ગી પરિવારોના ઘરોની અંદર ખવાય છે ત્યારે આંખમાંથી આંસુ પડી જાય કોણ સમજાવશે આ લોકોને જ્યારે સમજાવે ત્યારે એમ જ કે ગુરુદેવ અભી આદત હો ચૂકી ઇસકે બિના નહીં ચલતા હે હવે એને એને કોણ સમજાવે કે દોસ્ત આ અધર્મનું આચરણ ક્યારેક ભારે પડી જવાનું છે ભૂતકાળની અંદરમાં કરેલો ધર્મ એ આપણને વર્તમાનની અંદરમાં સુખ બનીને આવ્યો છે આપણી પાસે અને ધર્મનું ફલ બનીને આવ્યો છે હવે જો આજે પણ આપણે અધર્મનું આચરણ કરીશું તો આવતા ભાવની અંદરમાં આપણને બિલકુલ નહીં મળી શકે એટલે મેં તમને જેમ ગઈકાલે કીધેલું હતું ને આજે ફરી વખત કહી દઉં છું કે આ સૂત્ર શ્રીમંતોને સૌથી વધુ લાગુ પડે છે કારણ કે શ્રીમંતો સૌથી વધુ ધર્મનું ફલ અનુભવે છે જે સૌથી વધુ શ્રીમંત છે જે સૌથી વધુ રૂપવાન છે જે સૌથી વધુ બુદ્ધિમાન છે જેની પાસે સૌથી વધુ લક્ઝરિયસ વસ્તુઓ છે જેની પાસે સૌથી વધુ બ્રાન્ડેડ વસ્તુઓ છે જેની પાસે દુનિયાની લેટેસ્ટ આઈટમ જેની પાસે આવી ગયેલી છે આવી રહેલી છે એ વ્યક્તિઓએ ખાસ ચેતવવા જેવું છે કે તમે ધર્મનું સૌથી વધુ ફળ અનુભવો છો અને છતાં પણ તમે સૌથી વધુ અધર્મનું આચરણ કરી રહેલા છો થોડો સમય કાઢ્યો પૂજા માટે થોડોક સમય કાઢ્યો સામાયિક માટે થોડોક સમય કાઢ્યો પરોપકાર કરવા માટે થોડોક સમય કાઢ્યો જીવ દેવા માટે થોડાક પૈસા અલગ ફાળવ્યા ધર્મના આચરણ કરવા માટે થોડુંક મન થયું કે ચલો મારે આટલું કરવું છે હું તમને એક મજાની વાત બતાવું અંધેરી જૂ ગલીની અંદરમાં નામ નથી બતાવતો નામ બતાવવાની ના પડી છે અંધેરી જૂ ગલીની અંદરમાં એક સાવક સાવિકાનો પરિવાર મારા પરિચિતમાં છે આખો પરિવાર ઓળખે છે પતિ અને પત્ની બંને સીએ છે અને અમારા પરિચયની અંદરમાં આવ્યા પછી એમને એટલું તો સમજાય ગયું ગુરુદેવ જે લાઈફ જે લક્ઝરિયસ મની છે ને ગુરુદેવ પુણ્યના પ્રભાવે મળી છે કોઈ અમે એટલી બધી મહેનત નથી કરતા છતાં પણ સાહેબ શ્રી એ બન્યા છીએ એ બહુ આસાનીથી આમ બિઝનેસ ચાલે છે દર મહિને દર મહિને કહું છું દર મહિને ત્રીસથી ચાલીસ હજારથી પચાસ હજાર રૂપિયા ફોન આવી જાય ગુરુદેવ આ વખતે ચાલીસ હજાર છે આ વખતે પચાસ હજાર છે આ વખતે ત્રીસ હજાર છે ગુરુદેવ આટલા પૈસા વાપરવા છે ગુરુદેવ કોઈ જગ્યાએ સુંદર મજાનો સુકૃતનો લાભ આપી દેજો અને એમને કહું છું કે મુંબઈ જેવી લાઈફમાં તમે રહો છો આટલા ખર્ચા છે સાહેબ એ બધું થઈ પડે છે પણ ધર્મનું ફળ અનુભવીએ છીએ અને જો ધર્મને કશું જ નહીં આપે તો આવતીકાલે ધર્મ તરફથી અમને શું મળવાનું છે એક વાત યાદ રાખજો જમીન પાસેથી બધું જ મળી શકે છે તો જમીનને તમારે કંઈક આપવું તો પડશે જ ખેતરમાંથી કેરી મળે ચીકુ મળે સફરજન મળે બનાના મળે શાકભાજી મળે અંદરમાંથી કાપુસ ઉગે અંદરમાંથી બધી ખાવાની વસ્તુઓ મળી ઝાડ મળે બાંબુ ઉગે આ બધું જ જમીન તરફથી મળે ધરતી તરફથી મળે છે હવે તમે કોઈ ધરતીનું કંઈ આપવા તૈયાર નથી તો ધરતી કે ભાઈ હું પણ તને કંઈ નહીં આપું તું મને કંઈક આપ હું તને દસ ગણું હજાર ગણું લાખ ગણું કરી તને પાછું આપીશ હું તને પાછું મોકલીશ એટલું તું મને ખાલી એક ટકો આપ હું તને દસ ટકા આપવા તૈયાર છું

આવા બધા સાધુ સાધવીજી ભગવંતોની ની વૈયાવચ એ લોકોના વિહારોમાં સેવકો સેવક સાથે રહેલા હોય એ બધાનો લાભ લેવો ઉપદાન પાલી સંઘ ઉપાન નવ્વાણું કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ હોય મારે એક ટકો મારી સંપત્તિ વાપરવી છે બસ આટલું નક્કી કરો ધર્મ કે છે તમને ખબર છે તમે ખાલી એક નાનકડું બિયારણ જમીનને આપો છો ધરતીને આપો છો ધરતી માટે કેટલું બધું કરીને આપે છે આ વિહારોમાં અમે ખેતરો જોઈએ છીએ શેરડી ઉગેલી દેખાય હરદર ઉગેલી દેખાય સફરજન ઉગેલા દેખાય જાત જાતની વસ્તુઓ મરચાના ખેતર આ એરિયામાં ખૂબ જોવા માટે મળે આ બધી જ વસ્તુઓ ધરતીમાંથી ઉગે છે પણ જો ધરતીને એ લોકોએ કશું જ ન આપ્યું હોય થોડું ઘણું પાણી થોડું ઘણું બિયારણ થોડી ઘણી માવજત બસ આટલું આપો ધરતી કે હું તમને ચાર ગણું નહીં દસ ગણું નહીં ચાલીસ ગણું આપવા તૈયાર છું બસ ધર્મ આ જ કે છે કે ધર્મનું ફલ અનુભવવું છે તો ધર્મને આપો અધર્મનું આચરણ નહીં કરો તમારે આચરણ કરવું છે અધર્મનું પક્ષ લેવો છે અધર્મનો અને પછી તમારે અપેક્ષા કરવી છે કે મને ધર્મ તરફનું ફળ મળે નો લગભગ નહીં મળી શકે બસ આ સૂત્રને આપણે આજે વિચાર્યું શાંતિથી વિચાર્યું વિસ્તારથી વિચાર્યું જ્યારે પણ મનમાં નિરાશા છવાય કે મને જીવનમાં કાંઈ જ નથી મળ્યું આ મેં તમને કીધું બધું ફરી વખત સાંભળી રહજો ફરી વખત રિપીટ કરી રહું છું રોજના ઓગણીસ કરોડ લોકો આ દેશની અંદરમાં ભૂખ્યા સુવે છે રોજ દર ચાલીસ સેકન્ડે એક ની ઘટના બને છે દર મિનિટે એક બળાત્કાર થાય છે છે એમાં યુવા છોકરાઓ કરે ભારતની અંદરમાં રોજના ચાલીસ લાખ ગર્ભપાતના વર્ષે દાળે ચાલીસ લાખ ગર્ભપાતના કિસ્સા બનતા હોય છે કેટલાય પશુઓ દેવનાર કતલખાનાની અંદરમાં તમે જાઓ કેટલા પશુઓ કપાઈ જાય છે શું કર્યું હશે કોઈ ભાવમાં એવું અધર્મનું અનુષ્ઠાન કર્યું તો આ ભવનીએ અંદર એને ગંભીર ભૂલો ભોગવવી પડી છે આપણે ન કરવું હોય તો આ માત્મા આપણને ચેતવે છે આ મહત્મા આપણને સમજાવે છે બહુ મિત્ર બનીને સમજાવે છે કે દોસ્ત તને બહુ પ્રેમથી સમજાવું છું કે ધર્મનું ફલ અનુભવવું છે તો ધર્મ જીવનમાં કરવો પડશે અને ધર્મનું ફલ અનુભવ્યા પછી પણ તમે અધર્મનું અનુષ્ઠાન કરો છો એ તમારી અનાત્મગ્નતા છે આ તમારી મૂર્ખામી છે તમે આત્માની સાથે છેતરપિંડી કરી રહેલા છો તમે તમારા આત્માના ભયંકર કક્ષાના દુશ્મન બની ગયેલા છો તમે તમારા આત્માના દુશ્મન બની જશો જે ધર્મ તરફથી બધું જ મળે છે ધર્મ બધું જ આપે છે એટલે સો વાતની એક વાત ધરતી બધું આપવા તૈયાર છે ધરતીને કંઈક તો આપવું જ પડશે વૃક્ષ કે છે હું તને આમ ખવડાવીશ તને બધા પ્રકારના ફલો ખવડાવીશ અને એટલી કન્ડિશન તારે મને રોજ પાણી સિંજવાનું મને પાણી પીવડાવવાનું મારી માવજત કરવાની મને થોડો સાચવાનો સંભાળવાનો ધર્મો રક્ષતી રક્ષિત ધર્મની રક્ષા કરનારની ધર્મ રક્ષા કરે છે જો ધર્મ કી સુરક્ષા કરતા હે ધર્મ એની પણ સુરક્ષા કરે છે બસ આ ગંભીર વાતને બરોબર ધ્યાનમાં રાખજો કદાચ આટલા વર્ષોથી અધર્મનું આચરણ આપણે કરતા હોઈએ તો નક્કી કરો આજથી જ કે આજથી અધર્મને છોડ્યો અને બને એટલી ધર્મની યથાશક્તિ આરાધના શરૂ કરવી છે ધર્મ એકવાર નહીં થાય તો ચાલશે પણ અધર્મ તો નથી જ કરવું આંબિલ નથી થતું માફ એકાશનું નથી થતું માફ ઉપવાસ નથી થતો માફ છે પણ મારે રાત્રિ ભોજન તો નથી જ કરવું જમીન કરતું નથી જ ખાવું નોનવેજ તો નથી જ ખાવું અપક્ષના ભોજન તો નથી જ કરવા હોટલમાં હવે તો નથી જ જવું અને પ્રભુની આજ્ઞા જેનો નિષેધ કરે છે એવું ભોજન તો મારે પેટમાં પધરાવવું જ નથી બસ ધર્મ અધર્મા અનુભવ અનાત્મસ્ય ધર્મનું ફલ અનુભવવા છતાં પણ અધર્મનું આચરણ કરવું એ મોટી આત્માની સાથે ગદ્દારી છે દુશ્મની આપણે કરી રહેલા છીએ આ વાતને વારંવાર વિચારજો તમારે એવા દોસ્તો હોય એને સમજાવજો આ પ્રવચન મોકલજો કે જો દોસ્ત એકવાર વ્યાખ્યાન સાંભળી લે સાંભળવા જેવા પ્રવચનો ચાલે છે એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું એ જ મંગલકામના મંગલ ભાવના જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ